વન ડે માત્ર વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં આપણે જોયો કે ભારતનું ભૂપુષ્ઠ કઈ હિસાબે ભાગ પડે છે બરાબર ને ભૂપુષ્ઠના પાંચ વિભાગો પડે છે તેના વિશે આપણે જો અલગ અલગ પ્રકારનું ભૂપુષ્ઠ છે તેના વિશે આપણે સમજૂતી જોઈ અને હિમાલયની પર્વતમાળાના જે ત્રણ ભાગમાં વેચાયેલી છે તેના વિશે પણ આપણે સમજૂતી જોઈ હવે આપણે આગળ જોઈએ ભારતની આબોહવા એના વિશે આપણે સમજૂતી જોશું ભારતની આબોહવા વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે હવામાન કોને કહે તો વાતાવરણમાં થતાં રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને કોઈપણ સ્તરમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે એટલે વાતાવરણમાં એટલે કોઈપણ સ્તરમાં હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ વધી જાય બરાબરને ને ક્યારેક ગરમી વધે તો ક્યારેક ઠંડીનું પ્રમાણ વધે તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે પવન વગેરેની વિગતો તમે રેડિયો કે ટીવીઓ દ્વારા જાણી શકો છો બરાબરને ભારતમાં ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે તો આ પ્રમાણે હવામાન બદલાય છે ટૂંકા ગાળાની સ્થિતિ તેને શું કહેવાય હવામાન અને લાંબા ગાળાની સ્થિતિ તેને શું કહેવાય આબોહવા સમજ પછી તો ઋતુઓની વાત કરીએ આપણે તો આપણા દેશમાં ચાર પ્રકારની ઋતુઓ છે શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો શિયાળાની વાત કરીએ તો શિયાળો એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી અનુભવાય તે ઠંડીની ઋતુ કહેવાય જ્યારે ઉનાળો એ માર્ચથી મે જે ગરમ ઋતુ કહેવાય પછી ચોમાસામાં શું પડે વરસાદ એટલે વરસાદ ઋટો જૂનથી સપ્ટેમ્બર એ વરસાદ ઋતુ કહેવાય જ્યારે પાછા ફરતા મોસમી પવનોની ઋતુની જો વાત કરીએ તો એ ઓક્ટોમ્બરથી નવેમ્બર મહિનો આવશે તો ઓક્ટોમ્બરથી નવેમ્બર મહિનો સરહદ ઋતુ એટલે નિર્વતન ઋતુ એટલે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ જે જમીન પરથી વાય છે અને એ પવનો કેવા હોય છે ઠંડા હોય છે સમજ હવે આપણે આગળ જોઈએ શિયાળો તો શિયાળાની ઋતુની આપણે પહેલાં વાત કરશું ચાલો આપણે જોઈએ શિયાળો તો શિયાળાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો શિયાળો એ ઠંડીની ઋતુ છે કેવી છે ઠંડીની ઋતુ ઠંડી ખૂબ અનુભવાય આ દિવસોમાં સૂર્યના કિરણો કેવા હોય છે એ ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે એટલે આ દિવસો દરમિયાન સૂર્યના કિરણો ક્યાં પડે છે ત્રાસા પડે છે તે ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થતી હોવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે અને હિમાલયના જે વિસ્તાર છે એ હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર તો ભારે હિમવર્ષા પણ થાય છે તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનોમાં ઘસી આવે છે તેની અસરથી ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે તેથી તાપમાન એકાએક નીચું થઈ જાય છે ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે એટલે ગુજરાતના પણ ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારોમાં કરતાં વધારે ઠંડી અનુભવાય છે આ ઋતુમાં દિવસો કેવા હોય છે એ ટૂંકા હોય છે એટલે શિયાળામાં દિવસો ટૂંકા હોય છે અને જ્યારે રાત્રિ કેવી હોય છે લાંબી હોય છે બરાબર ને હવે બીજી ઋતુ આવે છે ઉનારો એના વિશે આપણે સમજૂતી જોઈએ હવે આવે છે ઉનારો જેમાં આપણે ગરમી ખૂબ લાગે ઉનારો અકળાવનારી ગરમીની ઋતુ છે કેવી છે અકળાવનારી ગરમીની ઋતુ છે આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન કેવું જાય છે ઊંચું જાય છે આપણને ગરમી ખૂબ લાગે બરાબર નહીં હવે આગળ જોઈએ જો કે સમુદ્ર કિનારાના મેદાન પ્રદેશોની વાત કરીએ તો સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે જેને શું કહેવાય છે લૂ કહેવાય છે એ બપોરમાં ગરમ સૂકા પવનો ફૂંકાય છે ઉનાળામાં જેને આપણે લૂ કહીએ છીએ આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે હવે આ ગરમીથી બચો આપણે આપણે મમ્મી પણ ઘરે કહેતી હોય છે ગરમીમાં બરાબર ને વેકેશન હોય મે મહિના માટે આપણે કે ઘરની બહાર નહીં જવાનું બપોરમાં કારણ કે બપોરિયામાં ગરમી વધારે એટલે લૂ લાગી જાય તો આપણે બીમાર પડી જઈએ એનાથી બચવા શું કરીએ આપણે લીંબુ શરબત પાડીએ લીંબુ શરબત આપણે પીએ વરિયાળીવાળું શરબત પી શકાય બરાબર ને કેરીનું શરબત પી શકાય જેથી આપણને લૂ લાગે નહીં આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે શિયાળાની તુલનામાં લાંબા હોય છે ઉનાળામાં દિવસ કેવો હોય છે લાંબો હોય છે અને રાત ટૂંકી હોય છે સમજ પડી આપણે જોઈએ ચોમાસું ચોમાસાની ઋતુ આપણે જોઈએ ચોમાસું વરસાદની ઋતુ છે એટલે વરસાદ ખૂબ પડે દક્ષિણ પશ્ચિમ એટલે નૈઋત્ય દિશામાંથી વાટા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે કેવા હોય છે ભેજવાળા હોય છે આ પવનો વરસાદ લાવે છે આ પવનો વરસાદ લાવે છે આ પવનો એક ફાટો અરબસાગર પરથી આગળ વધી કેરળ મહારાષ્ટ્ર ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે એટલે આ જે ભેજવાળા પવનો વાય છે તે પવનોનો એક ફાટો અરબસાગર પરથી વાય છે અને આગળ વધી કેરળ મહારાષ્ટ્ર અને ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચી જાય છે જ્યારે બીજો ફાટો જે છે એ બંગાળના ઉપસાગર પરથી અંડમાન દીપ સમૂહ પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે એટલે ઉત્તર ગમી આગળ વધે છે આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે એટલે આ બંને ફાટા જે છે તે આગળ જતા ભેગા થઈ જાય છે જે પશ્ચિમમાં ઉત્તર પ્રદેશ હરિયાણા પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે વરસાદના આગમનથી ને વરસાદની શરૂઆતથી ખેડૂત વર્ગ ખેતી કામમાં પ્રવૃત્તિ થઈ જાય છે એટલે ખેડૂત વર્ગ જે ખેતી કામમાં પ્રવૃત્તિ થઈ જાય એટલે ખેડૂત હોય તે પાકની એટલે જમીન તૈયાર કરી રહી છે અને પાકની પણ તૈયારી કરીને બિયારણ રોપી દે છે એટલે વરસાદ આવે તો એનો પાક સરસ વગેરે ઉગી જાય આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે એટલે આ પર્વ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે તો શું ત્યાં વધુ વરસાદ આપે છે એટલે પર્વતો શું એ પવનોને રોકી લે છે ભેજવાળા પવનોને રોકે છે એથી ત્યાં ગરી વધારે વરસાદ અનુભવાય એટલે વધારે વરસાદ પડે છે સમજ પડ્યું આપણે આગળ ટૉપિક જોઈએ કે ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે ગુજરાતમાં વરસાદની શરૂઆત ક્યારે થાય જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જાય છે એટલે વરસાદ પડવા માંડે છે અને જુલાઈના પહેલાં સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વરસાદ ઋતુનું આગમન થઈ જાય છે એટલે આખા ગુજરાત રાજ્યમાં વરસાદ પડવા માંડે છે વરસાદ વિદ્યાર્થીઓ બધે જ પડે પણ વટા ઓછા પ્રમાણમાં એટલે વધારે કોઈ જગ્યાએ ઓછો પડે કોઈ જગ્યાએ વધારે પડે પણ વરસાદ બધી જગ્યાએ પડે છે ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે કે ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ ઉપર જ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ હોય એવો હોય કે ખેતીમાં મબલક પાક એવો કરાય છે કે સારું ચોમાસું હોય વરસાદ વ્યવસ્થિત અને સારો પડે તો ખેતીમાં પાક વધારે ઉગે પાક સારો થાય ત્યાર પછી એમ કહેવાય કે ના વરસાદ આ ફેરી સારો પડ્યો આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે અને ચોમાસું જે ઋતુ છે તે ખેતી માટે અને ખેડૂત માટે પણ ખૂબ મહત્ત્વની ગણાય છે સારો વરસાદ પડે તો ખેડૂત પણ ખુશ થઈ જાય છે કારણ કે એને જમીનમાં પાણીની જરૂર પડે તેથી પાક સારો ઉગે તેથી એ ખુશ થઈ જાય છે સમજ પડી હવે આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો મેં આજે નેક્સ્ટ પેજ પર અહીંયા પ્રવૃત્તિ બતાવવામાં આવી છે કે નીચે આપેલા કોષ્ટકમાંથી ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી તમારે શોધીને લખવાના છે તો શિયાળાની ઋતુમાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે તો ઉત્તરાયણનો અને ઉનાળાની ઋતુમાં ધુરટી અને ચાંદ ચોમાસાની ઋતુમાં જન્માષ્ટમી રક્ષાબંધન દશેરા બરાબર ને પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એમાં શું આવે શરદ પૂનમ નાટાલ એ બધા તહેવારો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ એટલે ઓક્ટોમ્બર નવેમ્બર મહિનામાં આવે બરાબર ને હવે આગળ આપણે જોઈએ પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તો પાછા ફરતા મોસમી પવનોની ઋતુની જો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ ફાય છે એટલે કહેવાય છે જમીન પરથી સમુદ્ર તરફ ફાય છે એટલે સૂકા હોય છે આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે ઉત્તર પૂર્વ એટલે ઉત્તર પૂર્વ દિશા જે છે ઉત્તર પૂર્વ એટલે ઈશાન બાજુથી તો ઈશાન દિશામાંથી જમીન પરથી વાટા હોવાથી એ પવનો કેવા હોય છે સૂકા હોય છે જેથી વરસાદ આપતા નથી આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે અને તાપમાન કેવું હોય છે એ તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેથી તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે અને ઠંડીનો અનુભવ આપણને થવા માંડે છે ઓક્ટોમ્બર મહિનો પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે એટલે ઓછું થાય છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે આપણા નવેમ્બર મહિનો ચાલે છે બરાબર નવેમ્બર મહિનામાં આપણે ઠંડીનો અનુભવ વધારે થાય છે આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે એટલે બંગાળના ઉપસાગર પરથી વાય છે તેથી ક્યાં બને છે એની પરથી પસાર થાય છે તેથી એ ભેજવાળા બની જાય છે અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ એટલે ભારતનો જે પૂર્વ ભાગ છે એ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે એટલે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ ટાંગળી પડે છે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે તેથી ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે શું કહેવાય છે મોસમી આબોહવા કહેવાય છે હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ કે વિચારીને કહો ચાલો જો બારે માસ એક સરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેના મુદ્દે ધ્યાનમાં રાખીને કહો તો ખોરાક તો ખોરાક પર શું અસર થાય તો રોજિંદા ખોરાકનું શાકભાજીનું અને ફળ ફરાળીનું વૈવિધ્ય માણવા ન મળે એક જ પ્રકારનું ભોજન ખાવું પડે બરાબર ને એક જ જાતના શાકભાજી અને ફળો ખાવા પડે પરિણામે ખોરાક પ્રત્યે અરૂચી પેદા થાય ખાવાનું મન થાય શરીરને સમતોલ કે પૌષ્ટિક ખોરાક ન મળતા તેમજ બધા વિટામિન્સ ન મળતા શરીરની રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી થઈ જાય જેથી શરીરમાં અનેક પ્રકારના રોગો પેદા થવાથી સંભાવના રહે બરાબર નહીં તો આપણે બીજું જોઈએ કે પોશાક તો પોશાક ઉપર શું થાય તો પોશાક પોશાકમાંથી વિવિધ્ય માણવા ન મળે અલગ અલગ પોશાક પહેરવા ન મળે ઋતુ પ્રમાણે પોશાક પહેરવા ન મળે સમારંભો મેળાવડાઓ સુપ્રસંગો એ પ્રસંગ અને ઈચ્છા મુજબ પોશાકો પહેરવા ન મળે તો કંટાળો આવે બરાબર નહીં એક જ પોશાક તરફ નફરત પેદા થઈ જાય કે એક વસ્તુ આપણે ફરી કંટાળી જવાય બરાબર નહીં માણસ પોશાકથી શોભે છે એક જ પ્રકારના એક જ ઋતુ પ્રમાણેના પોશાકથી માણસોને પોશાક પ્રત્યે અભાવ પેદા થાય છે એટલે ગમે નહીં પછી ખેતીની વાત કરીએ તો ખેતી પર શું અસર જોવા મળે તો ખેતી એક સરખી તૂટુંમાં એક જ પ્રકારના પાકો ઉત્પન્ન થઈ શકે લોકોને બધા ખોરાકી પાકો મળી રહે મળે નહીં એકનો એક જ ખોરાક ખાઈને લોકો કંટાળી જાય બળી ખેતી માટે જરૂરી પૂરતું પાણી મળી શકે નહીં તેથી ખેત ઉત્પાદન પર માઠી અસર પડે છેલ્લે ખરાબ અસર થાય છે સરખો પાક ઉગે નહીં સમજ પડી તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરતા નથી હું તમને એના ટૉપિક મેં તમને જે સમજાયો એનો હું તમને પ્રશ્ન પૂછીશ ચાલો તમારે પ્રશ્ન બોલવાના એના જવાબ તમારે બોલવાના છે ચાલો બોલો પહેલો પ્રશ્ન હું તમને પૂછું હવામાન એટલે શું હવામાન કોને કહે છે તો વાતાવરણમાં થતાં રોજિંદા ફેરફારને હવામાન કહે છે બરાબર ને આગળનો સવાલ આબોહવા એટલે શું તો કોઈપણ સ્તરના હવામાનના તત્વોની આશરે ત્રીસ વર્ષથી સરેરાશ પરિસ્થિતિને એટલે લાંબા સમયગાળાની પરિસ્થિતિને આબોહવા કહે છે આગળનો સવાલ ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે હોય છે તો ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના દરમિયાન હોય છે ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે તો ભારતમાં ઉનાળાની રૂટું માર્ચથી મે મહિના દરમિયાન હોય છે ભારતમાં ચોમાસાની ઋતુ ક્યારે હોય છે ચાલો બોલો જોમ તો હું તમને કહેવું ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે બરાબર ને ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે ચાલો બોલો જોમ તો ભારતમાં નૈઋત્ય દિશા તરફથી વાટા મોસમી પવનો વરસાદ લાવે છે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ સાથી ઓછું છે કારણ કે ગુજરાતમાં મોટા પર્વતો નથી આમ ગુજરાતમાં મોસમી પર્વતોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ સાથે ગણાય છે તો ભારતની મોટાભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે બરાબર ને ભારતનો એંસી ટકા જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોવાથી ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે બરાબર ને પાછા ફરતા મોસમી પવનો કયા કયા રાજ્યોમાં વરસાદ આપે છે એ સાથે તો પાછા ફરતા મોસમી પવનો એ બંગાળના ઉપસાગર ઉપરથી પસાર થતા હોવાથી તે કેવા હોય છે એ ભેજવાળા બને છે આથી તે ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં વરસાદ આપે છે ભારતની આબોહવાને મોસમી આબોહવા સાથે કહે છે તો ભારતની આબોહવામાં સ્પષ્ટ રૂટુભેદ અનુભવાય છે આથી ભારતની આબોહવાને મોસમી આબોહવા કહે છે સમજ પડી તો આ ટોપિક આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ બરાબર હું તમને આના ટૉપિકને લગતા જે સવાલ જવાબ આપીશ હોમવર્કમાં તે તમારે નોટબુકમાં લખવાના રહેશે બરાબર નેક્સ્ટ વિડીયોમાં હું તમને વનસ્પતિ વિશે પાઠની સમ એ ટૉપિક વિશે આપણે સમજૂતી જોશું બંને માતરમ